ચાલો 19.318 અને 18.23 નો સરવાળો કરીએ. સૌ પ્રથમ પૂર્ણ સંખ્યાઓને અપૂર્ણાંકથી અલગ કરીએ માટે 19.3/18 ને 19 + 3/18 તરીકે પણ લખી શકાય, વત્તા 18.2 ને લખીએ 18 + 2/3. હવે બંને પૂર્ણાંકોનો સરવાળો કરતા માટે લખીએ 19 + 18. ત્યારબાદ તેમાં અપૂર્ણાંકને ઉમેરીએ માટે 3/18 + 2/3. 2/3. હવે 19 + 18 બરાબર શું? 19 + 19 બરાબર 38 મળે, તેથી તેના કરતા 1 - 37. આમ જુઓ 37 + અપૂર્ણાંકને જુઓ, તેમનો સરવાળો કરવા તે બંનેના છેદ સમાન હોવા જોઈએ, માટે 18 અને 3 નો લસા લેતા તે 18 મળે, તેથી 2/3ના છેદમાં પણ 18 મેળવીએ. હવે જો 2/3ને એવા અપૂર્ણાંકમાં ફેરવીએ જેથી છેદમાં 18 મળે, તો તે માટે છેદને 6 વડે ગુણવું પડે અને તેથી અંશને પણ 6 વડે ગુણવું પડે, માટે તે થશે 12/18. તેથી 2/3ની જગ્યાએ લખીએ 12/18. હવે આ બંનેનો સરવાળો થઈ શકે માટે 37 + 3 + 12 = 15/18. તેથી મિશ્ર સંખ્યા મળે 37.15/18. આપણો ઉકેલ સાચો જ છે, પણ થોડું વધુ સાદુરૂપ આપીએ, કારણ કે આ અંશ અને છેદ બંને 3 વડે વિભાજ્ય છે, માટે બંનેને 3 વડે ભાગતા અંશ અને છેદમાં સરખો જ ફેરફાર કરીએ છીએ, માટે તેની કિંમતમાં કોઈ ફરક પડે નહીં. આમ આપણને મળે 37.5, અંશમાં મળે 5 અને છેદ થશે 6. તેથી જવાબ થશે 37.5/6.